અસલાવાલેકુમ મિત્રો આજે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણનો ભાગ પાંચમો લેશું સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવાની બેઝિક રીતો એમાં સૌથી પહેલાં પહેલી રીત છે આદેશની રીત આ આદેશની રીત દ્વારા એક ઉદાહરણ લઈએ સાતેક્સ માઇનસ પંદર વાય બરાબર બે અને એક્સ વત્તા બે વાય બરાબર ત્રણ ને આદેશની રીતે ઉકેલો તો આ દાખલામાં સૌથી પહેલાં બંનેમાંથી કોઈ એક સમીકરણ સિલેક્ટ કરવામાં આવે છે આપણે બીજો સમીકરણ બરાબર ત્રણ ઈ લેશું ત્યારબાદ બંનેમાંથી કોઈ એક ચલને સૂત્રનો કરતા કરવામાં આવે છે એક્સને હું સૂત્રનો કરતા કરું તો એક્સની કિંમત થઈ જશે એક્સ બરાબર સમીકરણ બે માંથી મળી છે તો હવે આ એક્સની કિંમત આપણે સમીકરણ નંબર એક માં મૂકશું સમીકરણ એકમાં x ની કિંમત મુક્ત સમીકરણ નંબર 1 છે આપડા પાસે 7x - 15y = 2 એટલે થશે 7 काउंस एक्स की किमत मुक्शू माइनस मईनस बेवाय माइनस पंदर वाय बराबर सात गुण्या त्रीस सात गुण्या चौद वाय માઇનસ પંદર વાય બરાબર બે એકવીસને આપણે બરાબરની જમણી બાજુ લઈ જાશું માઇનસ ચૌદ વાય અને માઇનસ પંદર વાય એટલે બંનેનો સરવાળો થશે માઇનસ ઓગણત્રીસ વાય બરાબર બે માઇનસ એકવીસ माइनस ओगत वाय बराबर माइनस ओग्स धेर फोर वाय बराबर मईनस ओग्सद माइनस ओगत अंश अच्छे छेद बने मईनस होवाय किंमत अपन ઓગણીસ ના છેદમાં ઓગણત્રીસ મળે છે આ વાયની કિંમત સમીકરણ નંબર એકમાં અથવા સમીકરણ નંબર બે માં વાયની જગ્યાએ મૂકી દેશું તો આપણને એક્સની કિંમત મળી આવશે સમીકરણ એકમાં વાય બરાબર ઓગણત્રીસ સોરી વાય બરાબર ઓગણીસ ના છેદમાં ઓગણત્રીસ મૂકતા સમીકરણ નંબર એક છે વાય જગ્યાએ આપણે ઓગણીસ છેદમાં ઓગણત્રીસ મૂકશું અને એક્સની કિંમત મેળવશું સાતેક્સ માઇનસ પંદર ઓગણીસ છેદમાં ઓગણત્રીસ બરાબર બે હવે સાતેક્સ પંદરનો ગુણાકાર ઓગણીસથી કરશું તો આપણને મળશે માઇનસ બસો પચ્યાસી છેદમાં ઓગણત્રીસ બરાબર બે ત્યાર 7x બરાબર બરાબરથી જશે બે વત્તા બસો પચ્યાસી છેદમાં ઓગણત્રીસ બે ના છેદમાં કાંઈ ન હોય તો એક ગણી અને આપણે ચોકડી ગુણાકાર કરશું સાતેક્સ બરાબર ઓગણત્રીસ ગુણ્યા બે એટલે થશે અઠાવન એક ગુણ્યા બસો પચ્યાસી એટલે બસો પચ્યાસી છેદમાં બંને છેદોનો ગુણાકાર ઓગણત્રીસ ગુણ્યા એક એટલે ઓગણત્રીસ ફોર સાત બરાબર અઠાવન પ્લસ બસો પચ્યાસી થ્રી ફોર થ્રી છેદમાં ઓગણત્રીસ સાત છે તે એક સાથે ગુણાકારથી જોડાયેલા છે સાતને આપણે જમણી સાઈડ લઈ જશું એક્સ બરાબર થ્રી ફોર થ્રી ભાગ્યા ઓગણત્રીસ ગુણ્યા સાત સાત છે તે ભાગાકારમાં આવી જશે થ્રી ફોર થ્રી ભાગ્યા સાત કરશું તો આપણને મળશે ઓગણપચાસ ધેર ફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ ફોર્ટી નાઇન અપોન ટવેન્ટી નાઇન આવી રીતે આદેશની રીત દ્વારા આપણે એક્સ અને વાયનું મૂલ્ય બંને સમીકરણો પરથી મેળવી શકીએ છીએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ પહેલો દાખલો જોઈએ એક્સ પ્લસ બરાબર ચૌદ અને એક્સ માઇનસ વાય બરાબર ચાર ને આદેશની રીતે ઉકેલો આદેશની રીતે ઉકેલવા માટે આપણે બંનેમાંથી કોઈ પણ એક સમીકરણમાંથી એક્સ ચલ અથવા તો વાય ચલ ને સૂત્રનો કરતાં કરવો પડે હું બીજો સમીકરણ લઈશ એક્સ માઇનસ વાય બરાબર ચાર એક્સને સૂત્રનો કરતા કરીએ તો એક્સ બરાબર થઈ જશે ચાર વત્તા વાય એક્સની આ કિંમત આપણને બીજા સમીકરણમાંથી મળી તો એક્સની આ કિંમત આપણે પહેલા સમીકરણમાં મૂકવી પડે એટલે સમીકરણ એકમાં એક્સ બરાબર ચાર વત્તા વાય મુકતા પહેલા સમીકરણમાં x ની જગ્યાએ આપણે મૂકશું 4 + y એટલે તે સમીકરણ થશે 4 + y + y = 14 એટલે 4 + y + y 2y = 14 देयर फॉर 2y = 14 - 4 देयर फॉर 2y = 10 Therefore, y 10, 20, 20. So, y બરાબર ની કિંમત કિંમત આપણને મળશે આ સમીકરણ નંબર તો સમીકરણ બે માં આપણે મૂકી શકીએ સમીકરણ એકમાં વાય બરાબર પાંચ મૂકતા સમીકરણ એક છે એક્સ પ્લસ વાય બરાબર ચૌદ વાયની જગ્યાએ પાંચ મૂકશું એટલે એક્સ પ્લસ પાંચ બરાબર ચૌદ તેરફોર એક્સ બરાબર ચૌદ ઓછા પાંચ થાય છે તેરફોર એક્સની કિંમત આપણને નવ મળશે તો આવી રીતે મિત્રો આદેશની રીત દ્વારા આપણે બંને દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ મેળવી શકીએ છીએ બીજો દાખલો એસ માઇનસ ટી બરાબર ત્રણ પહેલું સમીકરણ સમીકરણ નંબર એક એસના છેદમાં ત્રણ પ્લસ ટી ના છેદમાં બે બરાબર છ સમીકરણ નંબર બે તો પેલા સમીકરણ નંબર બે ને થોડોક ગોઠવી લઈએ ચોકડી ગુણાકાર કરીએ એસ ગુણ્યા બે એટલે ટુ એસ ત્રણ ગુણ્યા ટી એટલે ત્રણ ટી છેદમાં ત્રણ દુ છ બરાબર છ તેર ફોર ટુએસ પ્લસ ત્રણ ટી બરાબર છ ગુણ્યા છ છત્રીસ સમીકરણ નંબર ત્રણ તો આપણને સમીકરણ નંબર ત્રણ કે સમીકરણ નંબર બે ઉપરથી મળ્યો છે તો હવે ધ્યાનમાં લેવાના સમીકરણ નંબર એક સમીકરણ નંબર ત્રણ બંનેમાંથી કોઈ એક ચલને આપણે સૂત્રનો કરતાં કરશું તો કે સમીકરણ નંબર એક છે એ થોડો સહેલો દેખાય છે સમીકરણ એક પરથી સમીકરણ એક પરથી એસ માઇનસ ટી બરાબર ત્રણ તો એસ બરાબર થાય ત્રણ વત્તા ટી હવે આ કિંમત આપણને એક ઉપરથી મળી છે તો આ કિંમત આપણે સમીકરણ નંબર ત્રણમાં મૂકશું સમીકરણ ત્રણમાં એસ બરાબર ત્રણ ટી ત્રણમાં જ્યાં દેખાય છે એટલે બે કાઉસમાં એસ દેખાણો એટલે થ્રી પ્લસ ટી વત્તા થ્રી ટી બરાબર છત્રીસ ત્રણ દૂ છ બે ગુણ્યા ટી એટલે બે ટી વત્તા ત્રણ ટી ઇઝ ટુ છત્રીસ ત્રણ ટી અને બે ટી ઇઝ ટુ પાંચ ટી બરાબર છત્રીસ અને છ ને આપણે જમણી સાઈડ લઈ જાશું એટલે માઇનસ છ પાંચ बराबर त्रीस भाग्या तो की कीमत समीकरण नंबर एक समीकरण एक मी बराबर छता समीकरण नंबर एक है एक एस माइनस टी माइनस छ એસ બરાબર નવ આમ ટી ની કિંમત છ એસની કિંમત નવ મળે છે યાદ રાખજો મિત્રો આ સમીકરણમાં બંનેમાં ચલ તરીકે એસ અને ટી નો ઉપયોગ કરેલો છે